સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના સરલા પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે. વાસ્મો યોજનાની પાઇપલાઇન લીકેજના કારણે મકાનોને નુકસાન પહોંચ્યા છે, ત્યારે રહેણાંક મકાનોમાં તિરાડો પડતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. મકાન ધરાશાયી થશે તો જવાબદાર કોણ, એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે પંચાયત દ્વારા પીવાના પાણી માટે વાસ્મો યોજના હેઠળ પાઇપલાઇન નાખવામાં આવી છે, ત્યારે આ પાઇપલાઇન ઘણા સમયથી લીકેજ હોય તેની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે પંચાયત કે સરપંચ દ્વારા કોઈ રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી અને આ લીકેજના કારણે મકાનોને તિરાડો પડી છે, સાથે મોટું નુકસાન નરી આંખે જોઈ શકાય છે. ત્યારે આ પાઇપલાઇન લીકેજના કારણે મોટી મુસીબત ગ્રામજનોને ઊભી થવા પામી છે. ત્યારે સરલાના રહીશ હંસાબેન ગોરધનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારી અનેક રજૂઆત સતત કરવા છતાં પંચાયત આ બાબતે કાર્યવાહી કરવા તૈયાર નથી અને પાણીનો વેડફાટ બેફામ થઈ રહ્યા છે અને મકાનોને પણ નુકસાન થઈ રહ્યા છે. હું મૂળી તાલુકાના સરલા ગામના રહેવાસી છું. મારું નામ પ્રજાપતિ હંસાબેન છે અને મારા ઘરની બાજુમાં આખા ગામમાં પાણી પહોંચે એની પાઇપલાઇન આવેલી છે અને એ પાઇપલાઇન અત્યારે ઘણા ટાઈમથી તૂટેલી છે. તો અમે ઘણી વખત અવારનવાર પંચાયતને સરપંચને રજૂઆત કરેલી છે પણ એ કોઈ પગલાં લેતા નથી. અને મારા ઘરની અંદર આ બધું આ મકાન મારું તૂટી ગયેલ છે અને આ મારો સંડાસનો ખાઈકુઓ છે એ આ બેસી ગયેલ છે અને ઘરમાં પાણી આવે છે અને અમે ગરીબ માણસ છીએ, મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ પણ આમાં કોઈ પાઇપલાઇન નવી કરેલી નથી અને આ 40 વર્ષથી જૂની પાઇપલાઇન છે એ અત્યારે હાવ તૂટેલી હાલતમાં છે અને એનું પાણી મારા ઘરમાં આવે છે અને આના કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને જો આ પગલાં લેવામાં તાત્કાલિક આવે અને આખા ગામમાં પીવીસી નાખેલ છે પણ મારા ઘરની બાજુમાં જે લાઈન નાખેલી છે એ એમનામ જૂની જ પાઇપલાઇન બોલે છે અને છે જૂની જ તે. એ ઘણી વખત અમે રિપેર કરી છે, કોઈ રિપેર પણ નથી કરી દેતું અને કોઈ એના પગલાં લેતું નથી. તો હવે અમે શું કરીએ? આનો કોઈ અમને ઉકેલ આપે જો સરકાર, અને જો આ અમારા ગરીબ માણસનું મકાન જો આમનામ કરવામાં આવે પાઇપલાઇન નવી તો રહી શકે એમ છે, નહીતર અમે બહુ અમારું મુસીબતમાં છીએ અને અમારું મકાન પડે એવી સ્થિતિમાં છે. તો આના પગલાં લઈ અને તાત્કાલિક પાઇપલાઇન બદલવામાં આવે એવી હું રજૂઆત કરું છું. મહેશ ઉતેરિયા સાથે 24 ન્યૂઝ સુરેન્દ્રનગર.